ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બાળકો કેમ છો? ધોરણ 6 સ્ટાન્ડર્ડ 6 કોમ્પ્રિહેન્શન પાઠમાં ગ્રામરમાં હું તમને લાસ્ટ વિડીયોના અંદર 3 ફકરા કરાવ્યા હતા, જો હું તમને એકવાર બતાવી દઉં છું. આવાલા ફકરા હું અહીંયા તમને કરાવ્યા હતા. આ હું તમને જાતે લખી બતાવ્યો હતો. આવાલાને મેં હોમવર્ક કીધું હતું ને જો આના જવાબ હું બતાવી દઉં છું તમને. વોટ વોઝ પ્રતાપ્સ ફાધર? પ્રતાપના ફાધર શું હતા? તો પ્રતાપ્સ ફાધર વોઝ, અહીં બાજુ લખવાનું છે, પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. આ પહેલું છે. હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની? રામુના ફાધર કઈ રીતના, રામુસ ફાધર earned money by repairing shoes. અહીંથી લખવાનું, રામુસ ફાધર earned money by repairing shoes. The serpent loved Ramu. True કે false? તો false, ખોટું. સરપંચને તો પોતાનો જ પુત્ર વાલો હતો, તેને એ રામુ પસંદ નહોતો. તો જો આ બંનેના પ્રશ્નના ઉત્તર હું તમને આપી દીધા છે. પછી અહીં બાજુ વોટ ડી ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ? તો અહીં આવશે ધ ટુ ફ્રેન્ડ્સ, અહીં બાજુ છે decided to run away. Decided આવશે. ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે. છેલ્લે પછી તે લોકોએ શું નક્કી કર્યું, શું નિર્ણય લીધો તેની વાત છે. તો અહીં બાજુ આવશે ડિસાઇડેડ ટુ રન અવે. ઓકે, ને અનહેપી એટલે સેડ. આ હું ફકરો કમ્પ્લીટ કરાવી દીધો. હવે તમે જાતે કમ્પ્લીટ કરી લેજો, જોઈ લેજો, એટલે તમે ખોટું તો નથી લખ્યું. ખોટું હોય તો એને સુધારો કરી લેજો. ચલો હવે આજે પોયમ ત્યાં બાજુ હતું ને, પરિચદ અથવા કવિના ઉત્તર લખો. તો જો હવે આ પોયમ છે ચોથો. તો આજે તમે લોકો તારીખ નાખતા ભૂલતા નહીં, બધામાં તારીખ નાખજો. હું તમને તારીખ નાખીને બતાવું છું, તેમજ તમે પણ તારીખ નાખતા રહેજો. ચલો પહેલાં રીડ કરું છું. આઈ શોટ એન એરો ઇન ટુ ધ એર, એટલે સમજાવતી પણ જાઉં છું. તો જે કવિ છે તે કહે છે કે હું એ તીર હવામાં છોડ્યો, એમ. ઇટ ફેલ ટુ અર્થ, તે ધરતી પર પડ્યો. આઈ નો નોટ વેર, મને નહીં ખબર કે કઈ બાજુ. ફોર સો સ્વીપલી ઇટ ફ્લ્યુ ધ સાઇટ, પણ એ એટલી સરસ રીતે ગયો ને કે તેનો સાઇટ એટલે તેનું જોવું ખૂબ જ સરસ હતું. કુડ નોટ ફોલો ઇટ ઇન ઇટ્સ ફ્લાઇટ, પણ હું તેનો પીછો કરીને તેના સાથે નહીં ગયો. એટલે હવે તમે તીર છોડો તો તમે તેની પાછળ ક્યાં સુધી ભાગશો, એ તો કેટલી સ્પીડમાં હોય તે. એટલે તે ઉડ્યો ને તે રીતે હું તેને પાછળ ફોલો નહીં કરી શક્યો. આઈ બ્રીથેડ અ સોંગ ઇન ટુ ધ એર, હું એવો સાંસ લીધો કે તે હવામાં ગીત સંભળાતા હતા, એવું ગીતવાળું હું સ્મેલ લીધી. ઇટ ફેલ ટુ અર્થ, તે પણ ધરતી પર પડ્યું. આઈ નો નોટ વેર, મને નહીં ખબર ક્યાં બાજુ. ફોર હુ હેઝ સાઇટ સો કીન એન્ડ સ્ટ્રોંગ, હવે તો જેનું સાઇટ એકદમ ધ્યાન સારું હોય, સ્ટ્રોંગ હોય, તેને જ ખબર. દેટ ઇટ કેન ફોલો ધ ફ્લાઇટ ઓફ અ સોંગ, એ લોકો જ તેના, હવે તમે કઈ વસ્તુ સાંભળીને તેના આગળ જઈ શકો, જેનું સાંભળવાનું સ્ટ્રોંગ હોય તે લોકો જ તે ત્યાં સુધી પહોંચી શકે. અમુક વાર એવા ગેમ્સ પણ હોય છે કે તેને સાંભળો અને ત્યાં સુધી પહોંચો, એવું તમે કંઈક રમવું હોય તો તમને ખબર. જેમ કે પેલું ટ્રેઝર હન્ટ વાળું, બી તમને ખબર હોય કોઈક વસ્તુ ક્યાંક બાજુ છુપાડી છે, તેના હિન્ટ આપે તેવી રીતે. તો આનામાં બી એવું જ છે કે તમે ધ્યાનથી સાંભળો અને ત્યાં સુધી પહોંચો તેવું. તો તે લોકો જ કહી શકે જેનું ધ્યાન સારું હોય ને સાંભળવામાં એકદમ સ્ટ્રોંગ હોય. બરાબર, તો અહીં સુધી હું તમને આ સમજાવ્યું, આટલો જ છે. એકવાર હું તમને રીડ કરી બતાવું છું, પછી તમે પણ સાંભળી બરાબર રીડ કરજો. આઈ શોટ એન એરો ઇન ટુ ધ એર, ઇટ ફેલ ટુ અર્થ, આઈ નો નોટ વેર. ફોર સો સ્વિફ્ટલી ઇટ ફ્લ્યુ ધ સાઇટ, કુડ નોટ ફોલો ઇટ ઇન ઇટ્સ ફ્લાઇટ. આઈ બ્રીથેડ અ સોંગ into the air, it fell to earth, I know not where. For who has sight so keen and strong that it can follow the flight of a song. તમે પણ હવે રીડ કરજો એકવાર, બરાબર. એવું નહીં કે મેં રીડ કર્યું તમે સાંભળીને છૂટા થઈ ગયા, એવું ના કરતા બેટા. તમે એકવાર રીડ કરજો. હવે આગળ તેના ફકરો, જો હું ફકરાના જવાબ લખેલા છે ને રીડ પણ કરું છું.
તમે કમ્પ્લીટ કરજો. વોટ ડીડ ધ પોયટ શૂટ ઇન ટુ ધ એર? ધ પોયટ શૂટ એન એરો ઇન ટુ ધ એર. તે શું છોડ્યું હતું? તીર છોડ્યો હતો ને, તો તેનો જવાબ આ. વોટ ડીડ ધ પોયટ બ્રીથ ઇન ટુ ધ એર? શ્વાસમાં શું લીધું હતું? ધ પોયટ બ્રીથેડ એ સોંગ ઇન ટુ ધ એર. ગીવ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ, એટલે કે બોલવામાં એક જીવ આવે એવા રાઇમિંગ વર્ડ્સ બોલો. તો સાઈટ ફ્લાઇટ અહીં બાજુ છે, જો સાઈટ ફ્લાઇટ છે ને, પછી સોંગ સ્ટ્રોંગ અહીં બાજુ છે, અહીં સ્ટ્રોંગ સોંગ છે ને, એવી રીતના એના વર્ડ આપવાના. ધ પોયટ નોઝ વેર ધ એરો ફેલ, ટ્રુ ફોલ્સ. શું પોયટને ખબર હતી ક્યાં તીર છૂટ્યો છે, ક્યાં પડ્યો છે? તો ના, ફોલ્સ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ લાઇન્સ, હવે આ બે વાક્ય આપેલા છે અહીંથી કમ્પ્લીટ કરવાના છે જોઈને, તો એ કમ્પ્લીટ કરી લીધા છે. તમે જો, ફોર હુ હેઝ અ સાઇટ સો કીન એન્ડ સ્ટ્રોંગ ધેટ ઇટ કેન ફોલો ધ ફ્લાઇટ ઓફ એ સોંગ. જો અહીં બાજુ લાસ્ટની બે લીટીઓ છે એને પૂરી કરવાની છે, અહીંથી જોઈ અહીં ખાલી શબ્દ મૂકવાના છે તો એ પૂરી થઈ જશે. તો આ પેલું કમ્પ્લીટ થઈ ગયું આપણું. હવે જઈએ પાંચમા પર. તો જો પાંચમું શું કહે છે, હું આ હોમવર્ક છે, જો અહીં જોવાય છે ને હોમવર્ક લખ્યું છે, તો તમે જાતે કરજો પણ આ સમજાવું છું. વન ડે બોબી વેન્ટ ટુ કેચ ફિશ. બોબી નામનો છોકરો હતો, તે એક દિવસ ક્યાં ગયો? માછલી પકડવા ગયો. હી સેટ ઓન ધ બેન્ક ઓફ ધ રિવર, એ ક્યાં બેસ્યો? નદી કિનારે બેસ્યો. હી સેટ ફ્રોમ મોર્નિંગ ટિલ નૂન, એ ક્યાં સુધી બેસ્યો હતો? સવારથી લઈને બપોર સુધી તે ત્યાં જ હતો. બટ હી ડીડ નોટ કેચ એની ફિશ, પણ તે એક પણ માછલી પકડી શક્યો નહીં. સૂન ઇટ વોઝ ઇવનિંગ, ને થોડીક જ વારમાં સાંજ પડવાની હતી. ઇટ વોઝ ટાઈમ ટુ ગો હોમ, અને શું સમય થઈ ગયો હતો? ઘરે જવાનો સમય થઈ ગયો હતો. બટ હી હેડ નો ફિશ, પણ તેની પાસે એક પણ માછલી નહોતી. વોટ વિલ આઈ ટેલ માય વાઇફ, એ શું કહે છે? હું મારી વાઇફને શું કહીશ, એટલે કે પોતાની પત્નીને શું કહીશ? હી થોટ, તેએ વિચાર્યું. સડનલી, અચાનક. હી હેડ એન આઈડિયા, એક આઈડિયા આવી, એટલે કે એક વસ્તુ સૂજી. હી વેન્ટ ટુ એ ફિશ શોપ, તે ક્યાં ગયો? માછલીની દુકાને ગયો. હી ટોલ્ડ ધ શોપકીપર, તે દુકાનદારને કીધું. આઈ વોન્ટ થ્રી બિગ ફિશ, મને ત્રણ મોટી માછલીઓ જોઈએ છે. થ્રો ધેમ ટુ મી, તું તે ત્રણને મારા પાસે ફેંક. થ્રો ધેમ ટુ યુ, વાય? તે કીધું, હું તારા પાસે ફેંકું કેમ? આસ્ક્ડ ધ શોપકીપર, દુકાનદારીએ પૂછ્યું. સો ધેટ આઈ કેન ટેલ માય વાઇફ ધેટ આઈ કોટ ધ ફિશ, રિપ્લાઇડ બોબી. તો તેએ શું કીધું? હા, તો આ કે હું મારી જે પત્ની છે તેને કહી શકું કે હું આ માછલી પકડીને લાવ્યો છે, એવું શું કોઈ કીધું? બોબીએ તેવો જવાબ દુકાનદારને આપ્યો. તો આ ફકરો છે, ફરી હું એકવાર રીડ કરજો, ધ્યાનથી સાંભળો ને પોતે પણ રીડ કરજો. વન ડે બોબી વેન્ટ ટુ કેચ ફિશ. હી સેટ ઓન ધ બેન્ક ઓફ ધ રિવર. હી સેટ ફ્રોમ મોર્નિંગ ટિલ નૂન, બટ હી ડીડ નોટ કેચ એની ફિશ. સૂન ઇટ વોઝ ઇવનિંગ, ઇટ વોઝ ટાઈમ ટુ ગો હોમ, બટ હી હેડ નો ફિશ. વોટ વિલ આઈ ટેલ માય વાઇફ, હી થોટ. સૂન ઇટ વોઝ ઇવનિંગ, ઇટ વોઝ ટાઈમ ટુ ગો હોમ, બટ હી હેડ નો ફિશ. વોટ વિલ આઈ ટેલ માય વાઇફ, હી થોટ. સડનલી હી હેડ એન આઈડિયા, હી વેન્ટ ટુ એ ફિશ શોપ. He told the shopkeeper, I want three big fish. Throw them to me. Throw them to you. Why? Asked the shopkeeper. So that I can tell my wife that I caught the fish, replied Bobby. હવે પ્રશ્ન સમજાવું છું, ધ્યાન આપો. હું અહીંયા રીડ કર્યું છે, સમજાવ્યું પણ છે. પ્રશ્ન સાંભળી બરાબર જવાબ લખજો. હવે આ હું જવાબ નહીં મોકલાવું, તો તમને ધ્યાનથી કરવાનું છે, એકદમ ઇઝી છે. વેર ડીડ બોબી સિટ ટુ કેચ ફિશ, બોબી ક્યાં બેસ્યો હતો માછલી પકડવા? હાઉ લોંગ ડીડ હી સિટ ધેર, એ કેટલી વાર સુધી બેસ્યો હતો ત્યાં પકડવા માટે? ડીડ હી કેચ એની ફિશ,
શું તેએ કોઈ માછલી પકડાઈ તેનાથી? વોટ ડીડ હી ટેલ ધ શોપકીપર? પછી તે શોપકીપર દુકાનદારને શું કીધું? વોટ ડીડ હી વેન્ટ ટુ ટેલ હિઝ વાઇફ? હી વોન્ટ ટુ ટેલ હિઝ વાઇફ? તે પોતાની વાઇફને શું કહેવા માગતો હતો, પત્નીને શું કહેવા માગતો હતો? હવે તમે આ પાંચે પ્રશ્નના ઉત્તર ધ્યાનથી કમ્પ્લીટ કરજો, ઓકે? કરશો ને? સારા અક્ષર નીકાળજો. તો ચલો હવે આગળ વધીએ છે. હવે અહીં બાજુ તમને આ આપેલું છે ટેબલ, ટેબલના હિસાબે ડેટા આપેલો છે, ડેટાને જોઈ તમને કમ્પ્લીટ કરવાનું. તો અહીં જો રીડ કરો, ધેર વિલ બી એ સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ ટુમોરો. કાલે વિદ્યા મંદિર સ્કૂલના અંદર વિજ્ઞાનનો ફેર છે, એટલે મેળો છે. સ્ટડી ધેર પ્લાન કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં બાજુ એ લોકોનો પ્લાનિંગ આપેલો છે, તેને ધ્યાનથી રીડ કરી પછી તેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીં ટીચર, બધા શિક્ષકોના નામ આપેલા છે, 1, 2, 3, 4 આપેલા છે. પછી વિદ્યાર્થીઓ, તો બધામાં 3-3 વિદ્યાર્થીઓ છે. વર્ક રિસ્પોન્સિબિલિટી, કામ શું કરવાનું છે, શું જિમ્મેદારી છે. રજિસ્ટર એન્ટ્રીઝ એન્ડ ગીવ નેમ કાર્ડ્સ, અલોટ સ્ટોલ્સ, અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ, વેલકમ ગેસ્ટ. આ બધી કોણ ધ્યાન જવાબદારી રાખવાનું છે, તે લોકોના નામ આપેલા છે, ટાઈમ આપેલો છે, સમય કે કયા ટાઈમે શું થવાનું છે, તે સમય પર ધ્યાન રાખવાનું. હવે ચલો અહીં પ્રશ્નના ઉત્તર છે, અમુક મેં લખ્યા છે, અમુક તમને લખવાના. વેર ઇઝ ધ સાયન્સ ફેર? સાયન્સ ફેર ક્યાં છે? તો અહીંથી આવી ગયો, એટ વિદ્યા મંદિર સ્કૂલ. ક્યાં છે? વિદ્યા મંદિર સ્કૂલમાં છે ને, તો હું અહીં લખી દીધું એટ વિદ્યા મંદિર સ્કૂલ, બરાબર. પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ફોર ધ ફેર? કેટલા બાળકો રહેશે ત્યાં મેળામાં? તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કેટલા છે? 12. તો હું અહીં લખી દીધું, આનામાં પણ લખ્યું છે ને, શબ્દોમાં પણ ને અંકમાં પણ, તો તમે લખી લેજો, બરાબર. પછી હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ચાર્જ ફોર ધ ફેર? કેટલા શિક્ષકો છે, ટીચરો છે? તો અહીં બાજુ 1, 2, 3, 4 કેટલા છે? 4. તો લખી દીધું 4. પછી વેન વિલ ધ પાર્ટિસિપન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક્સ? ચા અને નાસ્તો ક્યારે મળવાનો છે? તો જો ચા અને નાસ્તો આ રહ્યો, અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ કેટલા વાગે? 11 વાગે અને 3 વાગે. તો અહીં લખશું એટ 11 AM and 3 PM. કેટલા વાગે? અહીં બાજુ લખાઈ ગયો તેનો જવાબ. પછી આગળ 5મો, હુ વિલ એલોટ ધ સ્ટોલ્સ? સ્ટોલ્સ કોણ અલોટ કરશે? તો કોણ છે? પૂજા, વિનય, ઉમંગ છે ને અલોટ સ્ટોલ્સ બાળકોમાં. તો લખી દો પૂજા, વિનય એન્ડ ઉમંગ, ઓકે. હુ વિલ વેલકમ ધ ગેસ્ટ? મહેમાનોનો કોણ વેલકમ કરશે? તો આ રહ્યો મેઘા, કિરણ, હર્ષ. તો અહીં લખી દીધું મેઘા, કિરણ એન્ડ હર્ષ. હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ? એન્ટ્રીઝ કોણ રજિસ્ટર કરશે? મોહન, રવિ, ગીતા. તો મોહન, રવિ, ગીતા, ઓકે. જો હવે 7 મેં કરાવ્યા, બીજા 7 તમે જાતે કરશો, તો એટલે સમજાવું છું પણ તમને જાતે કરવાના, જાતે લખવાના. ચલો 8માંથી શરૂ કરીએ, હુ વિલ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ? કોણ અરેન્જ કરશે, કોણ અરેન્જ કરવાનું છે ચા નાસ્તો? તો સોરી, અહીં બાજુ છે ને, હા અહીં આવશે ટી અને સ્નેક્સ, અલી, વંદના, યામિની. તો અહીં આવશે, અહીં જવાબ લખવાનો અલી, વંદના એન્ડ યામિની, આન્સર લખવાનો, ઓકે. લખજો. પછી હુ વિલ ગાઈડ અલી, વંદના એન્ડ યામિની? આ લોકોને કોણ ગાઈડ કરવાનું છે, એટલે એમના ટીચર કોણ છે? રજનીભાઈ. કોણ છે? રજનીભાઈ. તો તેમનું આ જે નામ છે તેને જોઈ અહીં લખવાનું રહેશે, કયા નંબર પર? 9માં પર. હુ વિલ ગાઈડ મોહન, રવિ એન્ડ ગીતા? આમને કોણ ધ્યાન, આમનું ધ્યાન કોણ રાખવાનું છે, મોહન, રવિ ને ગીતા? તો ફર્સ્ટ વાળો શૈલેષભાઈ. કોણ છે? શૈલેષભાઈ. તો 10માં પર તમારો જવાબ શું આવશે? શૈલેષભાઈ. સેમ હવે બીજો, હુ વિલ ગાઈડ મેઘના, કિરણ એન્ડ હર્ષ? મેઘના, કિરણ અને હર્ષનું ધ્યાન કોણ રાખવાનું છે?
તો દીપાલીબેન, શું નામ આવશે અહીં? દીપાલીબેન, 11મા. પછી 12મું, હુ વિલ ગાઈડ પૂજા, વિનય એન્ડ ઉમંગ. પૂજા, વિનય અને ઉમંગને કોણ ધ્યાન કરવાનું છે? મિતાલીબેન. તો તેમનું નામ અહીં 12મા પર આવશે. પછી વેન વિલ ધ ગેસ્ટ અરાઈવ, ગેસ્ટ ક્યારે આવવાના છે? 9:30 વાગે. તો આવશે એટ 9:30 AM. ઓકે, આ લખવાનું એટ 9:30 AM. વેન વિલ ધ રજિસ્ટ્રેશન બિગેન, રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થવાનું છે? તો રજિસ્ટ્રેશન ચાલુ થવાનું છે 8 વાગે, 8 AM, એટ 8 AM. ઓકે, સમજ પડી ગઈ? તો આ તમે જાતે કમ્પ્લીટ કરી લેજો, અહીં સુધી તમને કમ્પ્લીટ જાતે કરવાનું રહેશે. કરી લેશો ને? આશા કરું છું તમે બધા કમ્પ્લીટ કરી જ લેશો. પ્રશ્ન ધ્યાનથી સાંભળ્યા છે ને? સમજ પડી ને તમને બધાને કઈ રીતે કરવાનું છે? ચલો તો કમ્પ્લીટ કરી ધ્યાનથી સારા અક્ષરમાં. ચલો ત્યાર સુધી બાળકો ધ્યાન રાખજો. બાય, ટેક કેર.